નામ તો ખબર નથી, પણ કાલેથી બધું બે ત્રણ દિવસથી ન્યૂઝ પર આવે છે તો ખબર પડી છે કે ભૂપેન્દ્ર પટેલ. હા, એમના વિશે સાંભળવાનું એવું મળ્યું છે એમના ફ્રેન્ડ થ્રુ કે જે એક એવા સીએમ છે ને કે જે નીચલી સ્તરથી લઈને અત્યાર સુધી 100 મોટા પોસ્ટ પર એમને પોસ્ટ મળ્યું છે. ના, કાલે જ ન્યૂઝમાં સાંભળ્યું. પહેલાં તો વિજય રૂપાણીનું નામ બહુ સાંભળ્યું હતું, કાલે જ એમનું નામ સાંભળ્યું. ફર્સ્ટ ટાઈમ કોઈ ન્યૂ સીએમનું નામ બહાર આવ્યું છે. પાટીદાર સમાજ અત્યારે છે ને ભારત સરકારની સોર ઉઠેલું છે, સાઈડમાં જાય છે. તો મોદી સરકાર, મોદી સાહેબ અને અમિત શાહ સાહેબ એવું વિચાર્યું હશે કે પાટીદાર સત્તાને જોડે લઈએ, એટલા માટે એમણે પટેલને સત્તા સોંપી છે મુખ્યમંત્રી પદની. ના, આ પહેલાં તો કદી સાંભળ્યું નથી, પણ બે દિવસથી ઇન્સ્ટાગ્રામ પર ને બધે સોશિયલ મીડિયા પર એમનું નામ બહુ ચર્ચામાં આવી રહ્યું છે. એટલે અમે બે દિવસથી એમની ચર્ચા એવી થઈ રહી છે કે ભાજપ સરકાર દ્વારા પાટીદાર સમાજને ખેંચવા માટે એક પટેલને જમીનદારી સોંપવા માટે આવી છે. બાકી એમના નીચલા સ્તરથી એકદમ આટલું હાઈ પોસ્ટ પણ મળવી એ અશક્ય જ હોય છે. એટલા માટે કે પાટીદાર સમાજ અત્યારે છે ને ભાજપ સરકારથી સોર ઉઠેલું છે, સાઈડમાં જાય છે. તો મોદી સરકાર, મોદી સાહેબ અને અમિત શાહ સાહેબ એવું વિચાર્યું હશે કે પાટીદાર સત્તાને જોડે લઈએ, એટલા માટે એમણે પટેલને સત્તા સોંપી છે મુખ્યમંત્રી પદ. ના, એના પહેલાં તો નહોતા સાંભળ્યા, બટ હાલમાં જ્યારે એમનો નામનો ઘોષણા થઈ છે એના પછી એમના વિશે થોડું માહિતી ખબર છે. હા, એમના વિશે સાંભળવાનું એવું મળ્યું છે એમના ફ્રેન્ડ થ્રુ કે જે એક એવા સીએમ છે ને કે જે નીચલી સ્તરથી લઈને અત્યાર સુધી 100 મોટા પોસ્ટ પર એમને પોસ્ટ મળ્યું છે. જ્યારે આપણે મોદી સાહેબે એમને એક જિમ્મેદારી આપી છે ત્યારે એમને આ ફ્રેન્ડનું કહેવું એવું છે કે એ એવા સ્ટેટમેન્ટ જ કરે છે જે કહે છે એ જ કરે છે. જ્યારે હા પાડે છે તો જ એ કરે છે વસ્તુને, જ્યારે ના પાડે છે એ વસ્તુને કરતા જ નથી. ના, નામ તો ખબર નથી, પણ કાલેથી બધું બે ત્રણ દિવસથી ન્યૂઝ પર આવે છે તો ખબર પડી છે કે ભૂપેન્દ્ર પટેલ. ના, સાંભળ્યું તો ક્યારેય નથી એમના વિશે, પણ હવે આ બે ત્રણ દિવસથી જ્યારે ટીવી પર ને બધું આવે છે, ઇન્સ્ટાગ્રામ ને બધું, ફેસબુક ને સોશિયલ મીડિયા પર જ્યારે બહુ વાયરલ થાય છે તો ખબર પડી છે કે ના, એનું નામ ભૂપેન્દ્ર પટેલ છે અને આપણા નવા સીએમ બન્યા છે. ના, કાલે જ ન્યૂઝમાં સાંભળ્યું. પહેલાં તો વિજય રૂપાણીનું નામ બહુ સાંભળ્યું હતું, કાલે જ એમનું નામ સાંભળ્યું. ફર્સ્ટ ટાઈમ કોઈ ન્યૂ સીએમનું નામ બહાર આવ્યું છે. ના, બિલકુલ નહોતું સાંભળ્યું. પહેલાં વિજય સર રિલેટેડ ખાસી બધી અપડેટ્સ આવતી હતી, પણ કાલે જ આમ ન્યૂ સીએમ રિલેટેડ અપડેટ આવી જે વધારે નોન પણ નથી. હા, એમનું નામ ભૂપેન્દ્રભાઈ પટેલ છે. હા, એમના એમનું હમણાં જે રાજીનામું આપ્યો છે આપણા વિજયભાઈ રૂપાણીએ, હમણાં 3-4 દિવસથી ચર્ચામાં છે. આપણે ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ, આપણે ગમે તે જોઈએ જ્યાં પણ ત્યાં એ ન્યૂઝ આવે છે કે આપણે જે બી મુખ્યમંત્રી હતા વિજયભાઈ રૂપાણી, એમને રાજીનામું આપ્યો છે. અને હમણાંના જે આપણા મુખ્યમંત્રી છે એ મિસ્ટર ભૂપેન્દ્રભાઈ પટેલ છે. આ પહેલાં ભૂપેન્દ્રભાઈ પટેલ નીચલા સ્તર પર કોર્પોરેટર જીત્યા, પછી વિધાનસભા લોકસભા ચુનાવ તો લડતા એ ઉપર આવ્યા છે. અને હમણાં આપણા જે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી છે અને અમિત શાહ છે આપણા જે ગૃહમંત્રી છે, તે આપણે હમણાં એમને બહુ નીચલી સ્તરથી બહુ ઊંચી પોસ્ટ આપવામાં આવી છે ભાજપ સરકાર દ્વારા. તે મારું એમનાથી એ જ કેવું છે કે જે પણ બેરોજગારી છે અને બેરોજગારી અને જે શિક્ષા એના પર એ ધ્યાન કરે ભૂપેન્દ્રભાઈ પટેલ, અને આપણા ગુજરાત રાજ્યને વધુ આગળ વધે એવી આપણે મનોકામના રાખીએ છીએ. થેન્ક યુ. તમે અમારા આ વિડીયોને જો YouTube પર જોઈ રહ્યા હોવ તો તરત જ અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને નવા વિડીયોના અપડેશન માટે બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં. જો તમે અમારો આ વિડીયો Facebook પર જોઈ રહ્યા હોવ તો અમારા Facebook પેજને જરૂર લાઇક કરો. વધુ અપડેટ માટે લોકસત્તાની વેબસાઇટને વિઝિટ કરવાનું ભૂલશો નહીં.